અરવલ્લીના મેઘરજ મુરસી ગામે ઘર અને જમીનના ઝઘડામાં કુટુંબના જ શખ્સોએ કુટુંબ પરિવાર સામે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા મામલો પોલીસમાં પહોંચતા મહિલા સહિત ત્રણ સામે નોંધાઈ ફરિયાદ. મુરસી નવાગરા ગામના ભાથી રંતા ડામોર તેમના ઘર નજીક આવેલ ખેતરમાં ડાંગર વાઢવા માટે ગયા હતા. તે દરમિયાન ભાથીભાઈના નાનાભાઈ બાબુભાઈના ઘરે ઝઘડો થતાં બુબામુમ થતાં ભાથીભાઈ ઘરે જઈને જોયું તો તેમના જ કુટુંબના કાકા અને તેમનો પુત્ર અને તેની પત્ની ત્રણેય જૂના બાબુભાઈ અને તેમની પત્નીને માર મારતા હતા. ત્યારે ભાથીભાઈ વચ્ચે પડતા ભાથીભાઈને રામાભાઈએ માથામાં ભાગમાં ખાડી ફટકારતા ભાથીભાઈએ ઈજાઓ થતાં 108 દ્વારા મેઘરજ ખસેડવામાં આવ્યા હતા. ભાથીભાઈએ મેઘરજ પોલીસ સ્ટેશને જઈ મહિલા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જયદીપ ભાટિયા, ZS TV, મેઘરજ. ડામોર ભાથીભાઈ રત્નાભાઈ ગામ મુરસી મારો કાકો અથવા મારો ભાઈ ઝઘડતા હતા. હું ખેતરમાં ડોગર વાળતો હતો તે વાળતા મેં અવાજ સાંભળી અને એ તે લોકોને હું છોડાવવા ગયો અને સીધી મારા કાકાએ રોમાભાઈ ભાયાભાઈ મને સીધી અને સોમાભાઈ રોમાભાઈ અને ઉષાબેન એ પકડી અને રોમાભાઈ ભાયાભાઈ મને સીધી માથામાં કોળી મારી દીધી. એવું હું પડી ગયું. હું પડી ગયું એટલે બધા ભેગા થયેલા લોકો બધા માણસો ભાગી ગયા. ભાગી જતા પછી મને 108માં બોલાવી અને મને સારવારની દવા કરાવી અથવા હું પોલીસ સ્ટેશને આવી ગયો.